પાપના સંસ્કાર એટલા બધા જામ છે, એટલા બધા જામ. હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. દર 1 લાખે તમને જૈન કુળ મળે છે, માની લો 1 લાખ ભવે, 99,999 ભવ સુધી તમને જૈન કુળ ન મળ્યું, એક ભવમાં મળ્યું. હવે એ ભવની અંદર તમે પૂજા કરી, સામયિક કર્યા, પ્રતિક્રમણ કર્યા, જીન વચન સાંભળ્યા, ઘણો બધો ધર્મ થોડો કર્યો, અને એની સામે 99,999 ભવ સુધી તમે ખાવા પીવામાં મસ્ત રહ્યા, ટીવી વિડીયો એ જમાઈને જે જમાનામાં જે હોય અનર્થ દંડના સાધનો એની અંદર રચ્યા પચ્યા રહ્યા, નિંદા કુથલી વિકતા ઈર્ષ્યા ક્રોધ માન આ બધું જામ થઈને કર્યું, એક ભવના સંસ્કાર ચડી જાય કે 99,999 ભવના સંસ્કાર ચડે? કયા ચડે બોલો? 99,000. કારણ કે સતત 99,999 ભવ સુધી તમે એ જ કામ કર્યું, તો એટલા ભવના કુસંસ્કાર, એક ભવના સુસંસ્કારથી તૂટી જાય ખરા? ના તૂટે, એને ઉલટાવવું પડે. 99,999 ભવ સુધી તમે સારા સંસ્કાર આત્મામાં પાડવાની કોશિશ કરો ને, ત્યારે પેલા સંસ્કાર તૂટે, અને તૂટતા તૂટતા આખી ચેનલ ઉલટી થઈ જવી જોઈએ કે 99,999 ભવ મારા જૈન કુળના થયા, અને એક ભવ મારો અજૈન કુળનો થયો, અને એના કુસંસ્કાર છે, પેલા સુસંસ્કાર એને તોડી નાખશે. આ અસત કલ્પનાથી વાત છે. બાકી 7-8 ભવથી વધારે સમય સુધી તમે મનુષ્યનો ભવ પણ ના મેળવી શકો. તમારે ગતિઓ બદલતા જ રહેવી પડે. જરા ડીપમાં જતો રહું છું એટલે તમને ઉપરથી જશે. આટલી વાત હવે પાક્કી સમજી રાખો કે કર્મ કરતા પણ ખતરનાક હોય તો કુસંસ્કાર છે. આપણી આળસ, આપણો પ્રમાદ આ બધાને લંબાવનાર, અથવા આપણને મનગમતા એન્ટરટેનમેન્ટ એન્જોયમેન્ટ આ બધામાં વ્યસ્ત કરાવનાર કારણ જો કોઈ હોય તો કુસંસ્કાર છે. સાચું બોલો. તમે પૂજા કરતા અને મારા જેવો આવીને કહે બહુ સરસ, કેટલો સમય કરી? તમે કહો 1/2 કલાક. મેં એક કામ કરને, હજી તારી પૂજાને લંબા, હું બેઠો છું મારે તારી પૂજા જોવી છે. નહીં સાહેબ, 1/2 કલાક બરાબર છે. 1.5 કલાક તમે પૂજા કરી શકો ખરા? ખાલી પૂજા? સાહેબ કેટલા ભગવાન? 1 જ 10 ભગવાન, 15 ભગવાન, કેટલી વાર લાગે? ઘણાને તો આમ જોવા જેવું હોય, ટાઈપ રાઇટર વોટ્સએપની અંદર ચેટિંગ કેવું કરે, હા, એના કરતાં પણ ફૂલ સ્પીડમાં પરમાત્માની પૂજા પતી જાય, પતી જાય. આ પૂજા પતાવવા આવ્યા હોય, પૂજા કરવા નથી આવ્યા, પૂજા પતાવવા. તમે ધારો ને, અમારા ગુરુદેવ છે અને એમના ગુરુદેવ કલાપૂર્ણ સુરી મહારાજ, અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ, એ દેરાસરમાં ગયા પછી 2.5-2.5 3-3 કલાક, 12-3 કલાક. તમે 2.5 મિનિટમાં 12? 2.5 મિનિટમાં આમાં કઈ રેસ લગાડવાની હોય? સાચું બોલો. મેં વલસાડમાં ચોમાસું કર્યું હોય, માની કરશું ત્યારે કરશું, જઈ નહીં બોલાવી દેતા. માની લો કે વલસાડમાં આપણે ચોમાસું કર્યું, પજુષણ પછી ચૈત્ય પરિપાટી લઈને નીકળ્યા, મહાવીર સ્વામીને, અજીતનાથને, શ્વેતાંબરને બધું બરાબર છે. છેલ્લા દેરાસર આપણે મહાવીર સ્વામી ગયા, અને પછી એમ થાય કે હવે આપણે ચૈતન્ય કરીએ. તમે બધા પણ મારી સાથે જ છો, અમે આગળ તમે પાછળ. ચૈતન્ય ચાલુ થયું, એક સ્તવન સ્ટાર્ટ થયું, ઓકે, બીજું સ્તવન સ્ટાર્ટ થયું. પહેલું સ્તવન જ્યારે હું લેવું ને, સિદ્ધાર્થના, અને આખો સંઘ મારી સાથે બોલે સિદ્ધાર્થના, મને એમ થાય કે ઓહો શું ભક્તિ છે હો આ સંઘમાં. એ પછી હું બીજું સ્તવન ચાલુ કરું, ગિરવારે ગુણ, 50% અવાજ ગાયબ થઈ ગયો. પછી ત્રીજું કરું ત્યાં 85% ગાયબ, અને ચોથું કરું ને પાછળ જોઉં, 10% જ હોય, બાકી બધા ગયા. સાહેબ નૌકારથી ચાલુ થઈ ગઈ, બધા રવાના. હુંને તમે 5 સ્તવન નથી બોલી શકતા. કલાપૂર્ણ સુરી મહારાજ, અજીતનાથ ભગવાન મળે, અજીત જીનંદ સુપ્રી તળી, જેણે પણ જોયા હશે ને, અને એમાંય તારકતા તુજ માહેરે શંખેશ્વરના દેરાસરમાં સૌથી પહેલી વાર કલાપૂર્ણ સુરી મહારાજના દર્શન થયા. સામે ત્રિભુવનપતિ શંખેશ્વર દાદા, આ બાજુ આ કાળના તીર્થંકર જેવા કલાપૂર્ણ સુરી મહારાજ, કોની સામે દર્શન કરવા? અમે ખુદ વિવરિંગ માઇન્ડ થઈ જઈએ. ઘડીકમાં એમ થાય શંખેશ્વર દાદાને જોઈએ, અને ઘડીકમાં એમ થાય કલાપૂર્ણ સુરી મહારાજને જોઈએ. બે હાથ ઊંચા કરી
અને જે રીતના 11 11 13 13 વાર એકની એક પંક્તિ થાય સ્પેલ બાઉન્ડ થઈ જાય સ્પેલ બાઉન્ડ સાધુ 1 57 18 કલાક ચલાવી શકે તમે પૂજા 1/2 કલાક નથી ચલાવી શકતા નો ઇન્ટરેસ્ટ